83 માં પહેલી વાર સાંભળ્યું ને ત્યારથી આ વાહ પીવત નાહી અગાતે છે. ગુરુદેવ આપ મને સદેહ અમૃત ભાઈ ગયા છે. તક્ષક ને દંશ દેવો હોય તો દે, હું આજે જીવન મુક્ત ની સ્થિતિ અનુભવી રહ્યો છું. શું સદગુરુની કૃપા છે પરીક્ષિત પરીક્ષિત ઉપર. બોલો મહારાજ, બોલો મહારાજ. તરસો માણસ જેમ આકુળ વ્યાકુળ થઈ અને પાણીની ભીખ માગે ને એમ પરીક્ષિત હરિરસ પીવા માટે ભીખ માગી રહ્યા છે. ભક્તો યાદ રાખજો, હું અને તમે કથા કરી જ રાખશો, તમે સાંભળે જ રાખશો, પણ કામ તો આવી પ્યાસ જાગશે ને ત્યારે જ થશે. ત્યાં સુધી કસરત ચાલશે. શુકદેવજી મહારાજે કૃષ્ણ કથાઓ શરૂ કરી છે. પ્રાગટ્ય પહેલાની સુંદર કથાઓ છે અને હું વંદન કરી લઉં છું. ઘડિયાળનો કાંટો શુકદેવને નહોતો બાંધતો, પણ મને તો બહુ બાંધે છે. ભગવાન બ્રહ્માજીને વરદાન આપે છે, જાઓ બ્રહ્મા ગોકુળ અને વૃંદાવન શણગારો, અમે પ્રગટ થઈશું. આકાશવાણી બ્રહ્માએ ઝીલી દેવોને કહ્યું, દેવતાઓ બધા ગોપ બેના છે, દેવાંગનાઓ ગોપાંગનાઓ બની છે, વેદોની શ્રુતિઓએ ગાયોના રૂપ લીધા છે, અને ભગવાને કેદખાનામાં રહેલા મા દેવકીના ઉદરમાં પ્રવેશ કર્યો છે. મુક્તિનો દેનારો ભગવાન એના માતા પિતા જ કંસની જેલમાં છે. સાત સાત પુત્રોને કંસે મારી નાખ્યા. મા બાપના હૈયામાં કેટલી વેદનાઓ હશે એ તો એ સમજી શકે. હું તો એ કહું કે કૃષ્ણને વંદન કરતા પહેલા મા દેવકીને વસુદેવને વંદન કરવા, કે એણે જો આ સહન ન કર્યું હોત તો રાષ્ટ્રને કૃષ્ણ ન મળ્યા હોત. આઠા સાત સાત પુત્રોની કુરબાની કઈ નાની વાત છે. કેટલીક જનેતાઓ બહુ વંદનીય હોય છે. મેં સાંભળ્યું છે કે એક માને ત્રણ દીકરા હતા, ત્રણેય લશ્કરમાં હતા. પહેલો દીકરો શહીદ થયો, માએ હસીન વળાયો, મારો દીકરો રાષ્ટ્ર માટે. બીજો દીકરો માએ શોક નાખ્યો અને બહુ પ્રેમથી છેલ્લી વિદાય દીધી, પણ ત્રીજો દીકરો શહીદ થયો ને ત્યારે માની આંખમાંથી આહોટ આવે છે. ત્યારે કોઈએ પૂછ્યું કે માં, ઓલા બે કરતા ત્રીજો વધારે વહાલો હતો એટલે રડો છો? નહીં ભાઈ, ત્રીજો વહાલો વધારે હતો એટલે નથી રડતી, ચોથો નથી ને એનું રડું છું, નહીતર એને મોકલી દે. ભારતના શહીદોની ખુમારીને તો યાદ કરો જ, પણ શહીદોને જન્મ દેનારી જનેતાઓને યાદ કરીએ, જેને કુખે આવા રાષ્ટ્રભક્ત પ્રાણોની કુરબાની દેનારા વીર સૈનિકો પેદા થયા. સૈનિકો તો એ જ હતા, એનું મનોબળ બહુ ધીમું પડવા માંડ્યું હતું. ત્યારે ભગવાને દેશને એક એવો રાષ્ટ્ર નાયક આપ્યો કે આજે લશ્કર એનું મનોબળ આકાશને આંબે છે, અને એ રાષ્ટ્ર નાયક નરેન્દ્રભાઈ મોદી. વેપનરી ભરવાના વેરહાઉસ ખાલી પડ્યા હતા અને સ્વિટરલેન્ડના ખાતા ઉભરાઈ જતા હતા. આ સ્થિતિ હતી. બોલો, આખું વાતાવરણ કરવટ લીધું.
महादेव के ने वंदन केवल आटला दीकराओं की कुर्बानी आप दीदी राष्ट्र माटे धर्म माटे गाय ब्राह्मण की रक्षा माटे प्रभु माना उदर में विराजमान है जेम झूमर में एक दीपक बढ़तो हो आखो झूमर जलाहला थाय माना शरीर की कांति वधी रही है दिवसे दिवसे कांति वधी रही है जेम जेम एनी कांति वधे छे मला कंस की चिंता वधी रही है बोलो आठमो आवी रह्यो छे आठमो आवी रह्यो छे एक वार तो कंस ने थयो के गर्भे सहित देवकी ने मारी नाखी वळी एम थयो के अत्यारे बेन ने नथी मारवी एना उदर में गर्भ छे गर्भ हत्या थी जाए नहीं मारी आ भारत नो दुष्टमा दुष्ट मानस गर्भ ने मारवा मा आटलो संकोच अनुभवे छे अने एज देश नो मानस आजे उदर मा दीकरी छे एम ज्यारे खबर पड़े छे सुधरेलो मानस दीकरियों ने जन्म देता पहला हत्या करी नाखे तो कंस सारो કે આજની આ માનવ જાત સારી કંસ કરતા પણ નીચે લક્ષ્મીજીની પૂજા કરીએ રાધાજીની પૂજા કરીએ અને એ જ રાધાજી જન્મ લેતી હોય ધરતીને આંગણે રમવા આવતી હોય એ જ લક્ષ્મીજી ધરતીને આંગણે રમવા આવતી હોય અને માણસ એને આવતા પહેલા એની હત્યા કરે મારો ભગવાન ક્યારે માફ નહીં સમય છે કે દીકરા દીકરીને સમાન માનજો એક ડગલું આગળ જાઓ તો દીકરા કરતા દીકરીને શ્રેષ્ઠ માનજો વિદેશોની સ્થિતિ જે મને દેખાઈ રહી છે આપ પણ જાણતા હશો કે આજે દીકરીઓ માવતરને હાચવે છે ને એટલા દીકરા નથી હાચવતા બધે આવું ના હોય પણ આપણે એને લક્ષ્મી માનીએ છીએ મને તો કોઈનો ફોન આવે ને કે સ્વામી બેબી ગર્લનો જન્મ થયો છે મારો પહેલો શબ્દ એ હોય કે ભાગ્યશાળી છો કે આજ તારે ત્યાં લક્ષ્મી પધારે અંશનો વિચાર થયો મેં ગર્ભવતી છે એનું મારે નામ મનાય ગર્ભહત્યા પાપ છે આકાશના દેવતાઓ સ્તવન કરવા પધાર્યા છે બ્રહ્મા ને બ્રહ્માણી પધાર્યા શિવ ને ભવાની પધાર્યા ઇન્દ્ર ને ઇન્દ્રાણી પધાર્યા ગર્ભસ્થ નારાયણની સ્તુતિ કરી રહ્યા છે સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે હે પરમ સત્ય સ્વરૂપ ભગવાન અમે તમને વંદન કરીએ છીએ સૃષ્ટિના આદિમાં પણ તમે છો મધ્યમાં પણ તમે છો અંતમાં પણ તમે છો એવા હે અનંત ભગવંત અમે તમને વંદન કરીએ છીએ તમારું અવતરણ તો સંસારમાં ડૂબકા ખાતા લોકોને ઉગારવા માટેની નૌકા સમાન છે મહારાજ હે પ્રભુ જ્ઞાનીઓ બહુ ઊંચે ચડ્યા પછી પણ અમે પડતા જોયા છે બ્રહ્મા કે છે યોગીઓ સમાધિની સ્થિતિએ પહોંચ્યા પછી પણ પાછા સંસારની ખાઈમાં પડતા જોયા છે પણ તથા ન તે માધવતા અવતાર પછી